જોઈ ગયા હતા બહુપદી ચેપ્ટર, તો આપણે બહુપદી ચેપ્ટર ત્યાં પૂર્ણ કર્યું હતું. હવે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ. તો આપણે જોઈએ મિત્રો આગળ કે એમાં તમને થોડી થિયોરેટિકલ પાર્ટ્સ વિશે આપણે જરા જ્ઞાન મેળવી લઈએ. તો પહેલા એમાં છે કે આપણા ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ, આપણા જે ગ્રીક ગણિત શાસ્ત્રી યુક્લિડ હતા એમને આપણને લંબાઈ શોધવાની પ્રવૃત્તિ દીધી હતી, જેને આપણે વર્તમાન પરિભાષામાં દ્વિઘાત સમીકરણનો ઉકેલ કર્યો છે. તો અહીંયા મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં જે આપણે ઇન્ટ્રોડક્શનમાં ગણિતશાસ્ત્રી વિશેનું નોલેજ આપ્યું છે એ આપણે જસ્ટ માહિતી માટે એકવાર રીડ કરી લઈશું, બરાબર. એમાં જે યુક્લિડ છે એમને શું કીધું આપણને કે લંબાઈ માટેનું સમીકરણ આપણે જે કહીએ છીએ કે દ્વિઘાત સમીકરણ એ વિકસાવ્યું. હવે આપણે દ્વિઘાત સમીકરણ ભલે કહેવાય આપણે એના વિશે વાત કરીએ. સમીકરણ ફર્સ્ટ થિંગ આપણી શું તો કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય આપણે જોઈએ તો કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય આપણે સમજી શકીએ છીએ કે દ્વિઘાત બહુપદી તો આપણે દ્વિઘાત બહુપદી કઈ છે તમને ખબર છે કે દ્વિઘાત બહુપદી કઈ હતી આપણે દ્વિઘાત બહુપદી ax² bx c ત્યાં શું હતું a is not equal to 0 then a b c belongs to r આપણે જોઈએ છીએ કે આપણે દ્વિઘાત બહુપદી કરી છે તો કે ax² + bx + c a is not equal to 0 then abc belongs to r એટલે કે ax² + bx હશે
આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ કે x + 1 / x = 0. હવે એ જોઈએ તો આ જૂનું પદ છે તો આપણે એને પહેલા શું કરવું પડે સાદો કરવું પડશે શું થશે x + 7 થશે તો x + 1 = 0 ભાગ્યા x લગાય અહીંયા અહીંયા x અહીંયા ગુણાય થઈ જશે 0 અને શું થશે તો કે x / 1 = 0 તો આપણ શું છે તો આપણું દ્વિઘાત સમીકરણ ક્લિયર હવે અહીંયા ખાસ ધ્યાન શું રાખીશું કે દ્વિઘાત સમીકરણને ચલની ઘાતના જે આપણું દ્વિઘાત સમીકરણ છે એને ચલની ઘાતના ઉતરતા ક્રમમાં લખવામાં આવે ઉતરતો ક્રમ મતલબ 3 પછી શું હોય 2 હોય 2 પછી 1 હોય 1 પછી 0 તો આ શું છે તો ઉતરતો ક્રમ કહેવાય તો અહીંયા શું કીધું છે આપણને કે દ્વિઘાત સમીકરણને ચલની ઘાતના ઉતરતા ક્રમમાં લખવામાં આવે તો તેને દ્વિઘાત સમીકરણનું ઉપપ્રમાણિત સ્વરૂપ કહે છે અહીંયા શું કીધું છે આપણને કે જે દ્વિઘાત સમીકરણ છે એને આપણે શેમાં લખવાનું એની ઘાતના ઉતરતા ક્રમમાં ધેટ મીન્સ કે જો ઉતરતો ક્રમ એટલે ax² + dx + c = 0 અહીંયા જોઈ શકો છો કે પહેલા ઘાત કઈ છે કે x નો વર્ગ છે + x ની ઘાત કઈ છે 1 છે અહીંયા શું છે આપણું અચળ પદ ધેટ મીન્સ કે 0 કોઈ પણ સંખ્યાનું 0 ઘાત હોય શું મળે આપણને 1 મળે તો એના બરાબર છે શું થઈ ગયું 0 થઈ જશે તો આખું સમીકરણ થઈ ગયું આપણું a² + bx + c = 0 તો આ શું થઈ ગયું કે આપણા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું થશે આપણા દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એટલે આપણે શું લખીએ છીએ કે a is not equal to 0 અને abc is to r તો આટલી વસ્તુ ક્લિયર દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ શું છે એના વિશે ખ્યાલ આવી ગયો ધ્યાન તો રાખવાનું માત્ર આપણે કે એનું ક્રમ કેવો હોવો જોઈએ તો કે ઉતરતો ક્રમ હોવો જોઈએ માટે એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે ax² + bx + c = 0 ક્લિયર હવે આના પરથી આપણે આગળ જોઈશું હવે આપણને ખબર પડી ગઈ કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એટલું વિશેનું ખ્યાલ આવી ગયો અહીંયા જુઓ વ્યાખ્યા સમજાવી એના પછી ઉદાહરણ લીધું એના પછી એનું પ્રમાણિત સ્વરૂપ મિત્રો ધ્યાન શું રાખીશું કે ઘાત હંમેશા કેટલી હોવી જોઈએ એની મોટી ઘાત 2 હોય તો જેને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું જે આપણે દ્વિઘાત બહુપદીમાં સમજાતા એ જ લીધી અહીંયા એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે તો કે ax² + bx + c = 0 હવે આપણે આગળ જોઈએ કે આપેલ બહુપદી ચકાસો કે જે દ્વિઘાત સમીકરણ છે એને હવે આપણે થોડા ઉદાહરણ ભણીશું આના વિશેના કે આપણે અહીંયા સમીકરણ આપેલું હોય અને એ સમીકરણને આપણે સોલ્યુશન કરવાનું અને એ સમીકરણ જે મળે છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ વિશે આપણે ચકાસવાનું છે તો અહીંયા આપણે લખીએ કે નીચે આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો આપણે હમણાં જોઈ ગયા કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય એનું પ્રમાણિત સ્વરૂપ શું હોય તો અહીંયા લઈએ આપણે એક્ઝામ્પલ નંબર 1 તો પહેલું છે x - 2 નો હોલ સ્ક્વેર + 1 = 2x - 3 ક્લિયર આપણું શું છે અહીંયા પહેલું એક્ઝામ્પલ છે x - 2 નો હોલ સ્ક્વેર + 1 = 2x - 3 હવે અહીંયા જુઓ આપણે આને અવયવ પર જઈએ તો x - 2 નો હોલ સ્ક્વેર એ કોના જેવું સૂત્ર થશે તો કે a - b ના હોલ સ્ક્વેર ના ફોર્મમાં થશે ધેટ મીન્સ કે a² - 2ab + b² હવે જુઓ અહીંયા a² એટલે ડાયરેક્ટ લખું છું x² - 2ab અહીંયા a કહેવાય અને આને b કહીશું હવે 2ab લઈએ તો શું થશે તો કે - 2ab તો અહીંયા 2 * 2 એટલે 4 થઈ જશે અને અહીંયા x - 2 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ કેટલો થશે 4 તો અહીંયા જોઈ શકો છો કે x - 2 નો હોલ સ્ક્વેર એનો સાદો શું થઈ જશે x² - 4x + 4 ક્લિયર બરાબર 2x - 3 ક્લિયર હવે અહીંયા જુઓ આ 2x - 3 વાળો પદ છે એને આપણે બરાબરની આ બાજુ લાવીશું વારંવાર મેં તમને કીધું છે મિત્રો કે જ્યારે બરાબરની આ બાજુ આવે અથવા તો અહીંયાથી આ બાજુ જાય તો હંમેશા એના જે ચિહ્નો છે એ બદલાઈ જશે જો પ્લસ હશે તો માઇનસ થશે માઇનસ થશે તો પ્લસ થશે તો જોઈ શકો છો અહીંયા કે x² - 4x + 4 હવે જો અહીંયા 2x કેવા છે તો કે પ્લસ તો અહીંયા આવશે તો કેવા થઈ જશે
માઈનસ કે તો આ બધું આવશે એટલે પ્લસ 3 અને બરાબર 0 આપણે શું જોયું દ્વિઘાત સમીકરણ કોને કહેશું તો કે દ્વિઘાત બહુપદી હતી એનું મૂલ્ય જો 0 લઈએ તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહી શકીએ હવે અહીં સાદું કરી લઈએ તો x² એમના એમ રહેશે x બરાબર જોઈએ તો માઈનસ 4x માઈનસ 2x તો શું થશે કે માઈનસ 6x પ્લસ 4 પ્લસ 3 કેટલા થશે પ્લસ 7 is equal to 0 તો અહીંયા તમે જોઈ શકો છો ઘાત કરતા પ્રમાણ છે 2 1 0 કરતો બચત છે તો અહીંયા જે આ બહુપદી છે એને આપણે શું કહીશું તો કે દ્વિઘાત સમીકરણ જે માગે દ્વિઘાત સમીકરણ છે અહીંયા આપણે શું કરવાનું છે કે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે હવે તમને જે એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે જો અહીંયા શું મળ્યું છે આપણને x² - 6x + 7 = 0 આપણું જે દ્વિઘાત સમીકરણનો પ્રમાણિત સ્વરૂપ હતું એ જ રીતનું આપણને અહીંયા મળ્યું છે તો આપણે શું કહીશું એને આપેલ સમીકરણ કે દ્વિઘાત સમીકરણ છે ક્લિયર હવે બીજું એક્ઝામ્પલ લઈ લઈએ તો જો અહીંયા બીજું એક્ઝામ્પલ એ કહી લઈએ કે x + 2 નો હોલ સ્ક્વેર સોરી ઘન છે x + 2 નો ઘન બરાબર x ઘન - 4 હવે અહીંયા જુઓ જેમ આપણે a + b નો હોલ સ્ક્વેર નું સૂત્ર જોયું એમ x + 2 નો હોલ ઘન તો એનું સૂત્ર શું હશે અહીંયા હું સૂત્ર લખી દઉં પહેલા કે a + b નો હોલ ઘન એનું સૂત્ર થશે a નો ઘન + 3a²b + 3ab² + b નો ઘન ક્લિયર આપણો આ સૂત્ર થશે a + b નો હોલ ઘન આ બધા નિર્દેશકો આપણે આગળ 8 9 માં ભણી ચૂક્યા છીએ કે a + b નો હોલ ઘન બરાબર શું થશે તો કે a નો ઘન + 3a²b + 3ab² + b નો ઘન તો અહીંયા a + b ના હોલ ઘન ના સૂત્ર મુજબ x + 2 નો હોલ ઘન એનું સાદું રૂપ આપી શકો જો અહીંયા a નો ઘન એટલે અહીંયા કેટલો છે a બરાબર x છે તો હું અહીંયા લખીશ કે x નો ઘન + 3a²b હવે અહીંયા જુઓ અહીંયા આને લઈશું a અને આને લઈશું b હવે 3a²b એટલે અહીંયા જુઓ 3a² એટલે કે x નો વર્ગ b એટલે કે 2 એક જ વાર સમજાવું છું આ રીતે અલગ અલગ નેક્સ્ટ ટાઈમ આપણે એટલે લખી દેવાનું આ રીતે આપણે એને સૂત્ર પાડીશું નહીં પ્લસ 3ab² 3ab² પ્લસ b નો ઘન એટલે કે 2 નો ઘન ક્લિયર બરાબર આ પદ આપણો એમનું એમ રહેશે ઇઝ ઇક્વલ ટુ x ઘન - 4 ક્લિયર હવે તમે જોઈ શકો છો અહીંયા ગુણાકાર કરી દઈએ તો શું થશે કે x ઘન + 6x² + 2 નો વર્ગ એટલે 4 થઈ જશે 2 નો વર્ગ 4 ઇન્ટુ 3 એટલે 12 થઈ જશે તો અહીંયા લખાશે 12x + 2 નો ઘન એટલે કે 8 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે તો 2 નો ઘન 8 થઈ જશે બરાબર x ઘન - 4 ક્લિયર હવે આપણે એને શું શેષમાંથી તો x નો ઘન + 6x² + 12x + 8 માઇનસ x ઘન + 4 બરાબર 0 જોઈ શકો છો અહીંયા કે આ બરાબરની આ બાજુ પદ છે અને આ બાજુ આવી ગયું શું થઈ ગયું x ઘન માઇનસ થઈ ગયા માઇનસ 4 છે તો અહીંયા + 4 થઈ ગયું હવે જુઓ + x ઘન માઇનસ x ઘન કેન્સલ થઈ જશે હવે જુઓ શું હશે અહીંયા તો કે 6x² + 12x + 12 બરાબર 0 હવે અહીંયા તમે જોઈ શકો છો કે 6 કોમન નીકળશે તો 6 જે કોમન નીકળશે તો અહીંયા 0 જોડે ગુણાશે એટલે કે થઈ જશે 0 થઈ જશે માટે એ લખી દઈએ x² + 2x + 2 બરાબર 0 અને તમે ડાયરેક્ટ કોમન ના નીકાળો અને આમ ના રાખો તો શું થઈ જશે આ આપણું દ્વિઘાત સમીકરણ તો તમને જે લખી દેવાનું કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે ક્લિયર બે એક્ઝામ્પલ ક્લિયર તો અહીંયા આ એક્ઝામ્પલ તમને સપોઝ કે અહીંયા બંને બાજુ LHS 0 મળ્યા RHS પણ 0 મળ્યા તો શું લખશો તમે અહીંયા તો કે 0 = 0 થાય જો આપણે આ એક્ઝામ્પલ લઈએ
આપણે બંને પાસે 0 મળશે તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહીશું તો તેને આપણે દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં હવે અહીં જુઓ x કૌંસમાં x plus 1 plus 8 is equal to x square plus x plus 8 હવે જુઓ મિત્રો અહીંયા તમને ખબર પડી જાય એ ડાયરેક્ટ જ પડી જશે કે આપણે જુઓ પેલા x ને અંદર મૂકી દઈએ તો x into x એટલે x square plus x plus 8 બરાબર x square plus x plus 8 અહીંયા જોઈ શકો છો કે બરાબર ની બંને બાજુ કેવું છે સેમ ટુ સેમ છે અહીંયા જુઓ x square plus x plus 8 છે અને અહીંયા પણ x square plus x plus 8 છે હવે તમે એને ડાયરેક્ટ સુટાડી દો તો પણ ચાલશે અને આપણે ડાયરેક્ટ ના કરવું હોય તો આપણે લઈ લઈએ જેમ ગણીએ છીએ પ્રમાણે તો અહીંયા લઈ લેશે માઇનસ x square માઇનસ x માઇનસ 8 બરાબર 0 આપણે જેમ લખીએ છીએ એમ જ તો જુઓ પ્લસ x square માઇનસ x square કેન્સલ પ્લસ x માઇનસ x કેન્સલ પ્લસ 8 માઇનસ 8 તો અહીંયા શું મળ્યું આપણને તો કે 0 બરાબર 0 તો અહીં આપણે લખી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ નથી ક્લિયર અહીંયા જો આપણે કોઈ પ્રકારનું સમીકરણ મળતું નથી વાત કે ફર્સ્ટ મળ્યું છે આપણને LHS પણ 0 છે RHS પણ 0 છે એટલે શું થશે તો કે 0 બરાબર 0 છે માંગેલ દ્વિઘાત સમીકરણ નથી તો આપણે અલગ અલગ રીતે એક્ઝામ્પલ કરે આપણે એ પણ ખ્યાલ આવી ગયો કે કોઈ પણ સમીકરણ તમને આપેલું હોય અને તમને એવું કીધું હોય એક્ઝામમાં કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો તો ફર્સ્ટ આપણે શું કરીશું તો કે જે સમીકરણ આપેલું છે એને આપણે અવયવ પાડી દઈશું કાં તો ગ્રુપ કૌંસથી બહાર હોય તો આપણે એને અંદર ગુણી દઈએ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે આપણે સાબિત આપવા જઈએ અને લાસ્ટમાં આપણે જે એની મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ તો કે મહત્તમ ઘાત કેટલી હશે બે વાળું પદ હોય અને એની ઘાત હંમેશા ઉતરતા ક્રમવાળું જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એ સ્વરૂપ મળે તો આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે ચલો હવે આપણે દાખલા નંબર 1 માં શું જોયું તો કે આપેલ સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો આપણે આ એક્ઝામ્પલ જોઈએ હવે અહીં આપણે જોઈશું કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે લખો મિત્રો આપણે એને કહીએ છીએ કે કોડ પ્રશ્નો અથવા તો વ્યવહારુ દાખલો આપણે કહીએ છીએ હવે જો અહીંયા લખવું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધો અહીંયા જો આ જે આ ખુદ આપણો છે એમાંથી આપણે શું ખાલી શોધવાનું છે તો કે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ આપણે એને દર્શાવવાનું છે આપણે એની લંબાઈ અને પહોળાઈ શોધવાની નથી અહીંયા તમને આટલે સુધી પૂછે મિત્રો કે ખાલી દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો ત્યાં એના બે માર્ક્સ હશે અને તમને જો આખો દાખલો ગણવાનો કે તો આપણે 3 કાં તો 4 માર્ક્સમાં પૂછી શકે છે તો અહીંયા આપણે ખાલી શું ધ્યાન રાખીશું કે આપણે આ જે પરિસ્થિતિ આપી છે એના પરથી માત્ર ને માત્ર આપણે શું બનાવવાનું છે દ્વિઘાત સમીકરણ જેમ કે આપણે દાખલા નંબર 1 માં જોઈ ગયા કે સમીકરણ આપેલું હતું તો એને આપણે અવયવ પડેલી સંખ્યા કસ પાડવા કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં હવે અહીંયા આપણે એ સિસ્ટમની કરીશું પણ અહીંયા શું છે થોડા ફેરફાર દાખલા છે તો જોઈએ પહેલા તો જમીનના એક લંબચોરસ ટુકડો છે એનું ક્ષેત્રફળ કેટલું છે આપણે 528 મીટર સ્ક્વેર તેની લંબાઈ એ પહોળાઈના અહીંયા ખાસ ધ્યાન રાખીશું કે તેની લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે ધેટ મીન્સ મિત્રો કે અહીંયા ખ્યાલ રાખો કે કઈ વસ્તુ કોના પર ડિપેન્ડેન્ટ છે ધેટ મીન્સ તે કોના પર આધારિત છે એના આધારે આપણે ધારવું પડશે તો અહીંયા તમને ક્લિયર કીધું છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે તો આપણે જમીનના ટુકડાની લંબાઈની પહોળાઈ શોધીશું તો અહીંયા આપણે ક્લિયર ખબર પડે છે કે લંબાઈ પહોળાઈ પર આધારિત છે જો અહીં ક્લિયર લખ્યું કે લંબાઈ એ પહોળાઈના બમણાથી તો એનો મતલબ શું થશે તો લંબાઈ કોના પર ડિપેન્ડેન્ટ હશે તો કે પહોળાઈ ઉપર તો આપણે કોને ગણવી પડશે કે પહોળાઈ જેના ઉપર આધારિત હોય એને આપણે ધ્યાન રાખવાનું છે તો અહીંયા લંબાઈ છે એ કોના પર આધારિત છે પહોળાઈ પર માટે અહીંયા આપણે શું લખીશું
કે ધારો કે લંબચોરસ ત્રિપુટી ધારો કે કમ્પલસરી આ બધું લખવું જ પડશે ધારો કે લંબચોરસ ત્રિપુટી પહોળાઈ કેટલી ધારવાની x મીટર છે અથવા તમે લખી શકો કે ધારો કે લંબચોરસ ત્રિપુટી પહોળાઈ બરાબર x મીટર હવે અહીંયા તમને શું કીધું છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે જો લાઈન ટુ લાઈન રીડ કરતા રહેશો તો જ તમને આગળ ક્યાર આવશે નજર આવશે નહીં અહીંયા આપણે ફર્સ્ટ લઈ ગયું કે શું કર્યું આપણે કે લંબચોરસ ટુકડાની પહોળાઈ આપણે કેટલી ધાર લીધી તો કે x મીટર હવે શું કરીશું તો કે લંબાઈ એ પહોળાઈના બમણાથી x મીટર જેટલી વધુ છે તો અહીંયા લખી આપણે કે હવે લંબાઈ એ પહોળાઈના બમણાથી કયો શબ્દ વાપર્યો છે અહીંયા બમણાથી બમણા દેખીસ કે આપણે શું કરવું પડે અરે બે વડે ગુણવા પડશે તો અહીંયા કીધું છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે તો શું લખાશે અહીંયા લંબાઈ બરાબર તો શું લખાશે મિત્રો કે લંબાઈ બરાબર શું કીધું છે પહોળાઈના બમણાથી તો મતલબ શું થશે તો કે 2x + 1 શું થશે જો પહોળાઈ કેટલી છે x મીટર છે અને અહીંયા શું કીધું છે કે લંબાઈ એ પહોળાઈના બમણાથી તો પહોળાઈના બમણા કેટલા થાય x છે તો x ના બમણા કેટલા થાય 2x તો અહીંયા લખી દો 2x અને કેટલું કીધું છે વધારે તો કે 1 મીટર જેટલી વધુ છે તો આપણે આ શું મળી ગઈ લંબાઈ મળી ગઈ ઓલરેડી બોલે કે છે આપણી x મીટર ક્લિયર હવે નેક્સ્ટ સ્ટેપ અહીંયા આપણે શું કીધું છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે 528 મીટર છે તો લખીએ અહીં જમીનના એક લંબચોરસ ટુકડાનું લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ કેટલું થશે કેટલું આપ્યું છે 528 મીટર સ્ક્વેર હવે અહીંયા જોઈ શકીએ છીએ મિત્રો કે લંબચોરસ નો ક્ષેત્રફળ શું થાય તો એ ફોર્મ્યુલા શું છે લંબચોરસ નો ક્ષેત્રફળ ની તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર કેટલા થશે 528 હવે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી લંબાઈ કેટલી છે તો કે 2x + 1 અને પહોળાઈ કેટલી છે તો કે x બરાબર કેટલા આવશે 528 તો હવે આ x ને આપણે અંદર મૂકી દઈએ તો x ગુણ્યા 2x એટલે કેટલા થશે 2x² + x = 528 સેમ ટુ સેમ પ્રોસેસ અમે આવા કરી દઈએ કેટલા થઈ જશે તો શું થશે અહીંયા તો કે 2x² + x - 528 = 0 હવે અહીંયા જુઓ તો શું મળ્યું આપણે અહીંયા 2x² + x - 528 = 0 તો શું થયું આપણું તો કે આપણો આ દ્વિઘાત સમીકરણ થયું તો અહીંયા લખી દેવાનું કે જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે તો ક્લિયર હવે આપણે અહીંથી આગળ પ્રોસેસ કર્યો તો કરી શકીએ છીએ પણ અહીંયા આપણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે નીચે આપેલી પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો તો અહીંયા આપણે શું મળી ગયું સુધી આપણે દ્વિઘાત સમીકરણ આપણે મળી ગયું કયું સમીકરણ છે આપણું 2x² + x - 528 એ શું મળ્યું તો કે આપણું દ્વિઘાત સમીકરણ આટલું કર્યા પછી નીચે લખી દેવાનું કે જે માંગેલ દ્વિઘાત સમીકરણ છે ક્લિયર તો આટલા એક્ઝામ્પલ વર્ગમાં સમજણ પડી જશે આ રીતે સેમ ટુ સેમ આ જ રીતના બધા એક્ઝામ્પલ આપણે ગણવાના છે પણ એમાં શું હશે તો કે એની પરિસ્થિતિ કેવી હશે થોડી થોડી અલગ હશે એમાં બમણા કીધા હોય એકમાં વધુ કીધા હોય ઓછા કીધા હોય તો એ પ્રમાણે આપણે આગળ ધારી અને આપણે સમીકરણ મેળવીશું હવે જોઈએ નેક્સ્ટ સેકન્ડ એક્ઝામ્પલ સેકન્ડ એક્ઝામ્પલ બે ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે તો આપણે આ ઘન પૂર્ણાંક શોધો હવે તમે અહીંયા શું કીધું છે કે બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા ધેટ મીન્સ કે બે ક્રમિક ઘન પૂર્ણાંક
ગુણાકાર એનો મતલબ શું થશે ક્રમિક મતલબ એક પછી એક ધેટ મીન્સ કે એક પછી બે બે પછી ત્રણ ત્રણ પછી ચાર આપણે એવરેજ સંખ્યા લઈએ એને શું કહીએ છીએ આપણે ક્રમિક સંખ્યા તો અહીંયા આપણે શું લેવાના છે બે ક્રમિક ત્રણ ગુણાકો તો અહીંયા આપણે ધારવા પડશે ઉદાહરણ લઈએ કે ધારો કે પ્રથમ દળમાં આ રીતે આપણે વ્યસ્ત ગુણાંક લેવાનો છે હવે અહીંયા જુઓ
આપણે કીધું છે કે એક શૂન્યેતર પૂર્ણાંક અને તેના વ્યસ્તનો સરવાળો કેટલો છે 70 ભાગ્યા 4 છે તો તે પૂર્ણાંક શોધો તો હવે આપણે અહીંયા લખી લઈએ કે ધારો કે શૂન્યેતર પૂર્ણાંક શૂન્યેતર પૂર્ણાંક બરાબર x સુધારીશું આપણે કે શૂન્યેતર પૂર્ણાંક બરાબર x હવે અહીંયા જો શૂન્યેતર મતલબ શું થશે કે શૂન્ય સિવાય ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે હવે અહીં આપણે સ્પષ્ટ કીધું છે કે એક શૂન્યેતર પૂર્ણાંક અને તેના વ્યસ્તનો સરવાળો તો અહીંયા આપણે શું ધાર્યું છે કે ધારો કે શૂન્યેતર પૂર્ણાંક કયો છે આપણો x તો હવે આપણે શું કરવું પડશે કે તેનો વ્યસ્ત પૂર્ણાંક તો શું થશે વ્યસ્ત પૂર્ણાંક તો x નો વ્યસ્ત પૂર્ણાંક થાય 1 ભાગ્યા x ક્લિયર અહીંયા ધાર્યું કે શૂન્યેતર પૂર્ણાંક કેટલા છે x તો તેનો વ્યસ્ત પૂર્ણાંક શું થઈ જશે 1 ભાગ્યા x હવે અહીંયા લખ્યું છે કે શૂન્યેતર પૂર્ણાંક અને તેના વ્યસ્તનો સરવાળો હવે અહીંયા જુઓ શૂન્યેતર પૂર્ણાંક x મળ્યો છે અને તેનો વ્યસ્ત પૂર્ણાંક શું મળ્યો આપણને 1 ભાગ્યા x તો શું મળશે આપણને 1 ભાગ્યા x અને x બંનેનો સરવાળો લેવાનો તો અહીંયા કીધું છે આપણને કે બંનેનો સરવાળો 70 ભાગ્યા 4 છે તો અહીંયા લખીશું કે x + 1/x બરાબર 70 ભાગ્યા 4 આનું કાય ધારતું આપણે પહેલા એનો પૂર્ણાંક વ્યસ્ત પૂર્ણાંક અને બંનેનો સરવાળો તો શું થશે અહીંયા તો કે x + 1/x બરાબર 70 ભાગ્યા 4 હવે અહીંયા જુઓ આપણે x લસાઅ લઈશું તો શું થશે તો અહીંયા x ગુણા છે એટલે x² + 1 ક્લિયર બરાબર 70 ભાગ્યા 4 તમને આવડે છે આ સાદું પત્તર હવે અહીંયા શું થશે તો કે જોડે ગુણાકાર x નો 70 સાથે ગુણાકાર અને 4 નો આને સાથે ગુણાકાર તો શું થશે તો કે 70x 4 નો પહેલા આને સાથે ગુણાકાર એટલે કે 4x નો વર્ગ + 4 બરાબર 70x થાય આવું જો અહીંયા x લસાઅ લઈ લીધો આના છેદમાં x છે ને એટલે ઉપર x ગુણાઈ જશે તો x ઇન્ટુ x એટલે નીકળી જશે x² + ઓલરેડી 1 ના છેદમાં x છે તો 1 એમના એમ રહેશે નીચે x બરાબર 70 ભાગ્યા 4 હવે આને જોડે ગુણાકાર લઈ લઈએ x નો 70 સાથે ગુણાકાર 4 નો આના સાથે તો જો 4x² + 4 બરાબર નીકળી જશે 70x હવે અહીંયા જુઓ કે 4x² હવે 70x અહીંયા પ્લસ છે તો આ બાજુ આવશે કેવો થઈ જશે -70x + 4mn = 0 તો આ શું થઈ ગયું તો આપણે જે સમીકરણ જોઈએ છે એ સમીકરણ આપણને મળી ગયું નીચે લખી દેવાનું કે જે માંગે દ્વિઘાત સમીકરણ છે જે માંગે દ્વિઘાત સમીકરણ છે ક્લિયર જો અહીંયા આવી રહ્યો જોઈએ તો ઘરે જવાનું છે નહીં અહીંયા સ્પષ્ટ આપ્યું છે કે એક શૂન્યેતર પૂર્ણાંક અને તેના વ્યસ્તનો સરવાળો 70 ભાગ્યા 4 છે તો અપૂર્ણાંક સંખ્યા શોધો તો આપણે પહેલા શું લેવાનું એક શૂન્યેતર પૂર્ણાંક ધારી લેવાનું જે પૂર્ણાંક ધારે હોય એનો વ્યસ્ત લઈ લેવાનો પછી બંનેનો સરવાળો આપણે આપેલું છે 70 ભાગ્યા 4 અને પછી આપણે એમને સ્ટેપમાં હવે પાડી દેવાના અને આપણે જે સમીકરણ મળ્યું એ સમીકરણ શું છે તો કે આપણો માંગે દ્વિઘાત સમીકરણ છે તો અહીંયા આજે આપણે પહેલા દાખલા કવરના શું ભણ્યા તો સમીકરણ પરથી આપણે શોધ્યું કે આપણે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એને આપણે ત્રણ ચાર એક્ઝામ્પલ જોયા એના પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ રીતે સમીકરણ આપણે ચકાસી શકાય પણ ધ્યાન રાખીશું કે જો મહત્તમ ધાર કેટલી હોવી જોઈએ x ની 2 જ તો જેને આપણે દ્વિઘાત સમીકરણ કહીશું સપોઝ કે અહીંયા x ની 3 ઘાત છે તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહીશું નહીં દ્વિઘાત સમીકરણમાં હંમેશા મહત્તમ ઘાત કેટલી હોય છે 2 જ હોય છે માટે આપણે એને દ્વિઘાત સમીકરણ કહીશું પણ જો અહીંયા મહત્તમ ઘાત 3 હશે તો આપણે એને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીશું નહીં એના બાદ નેક્સ્ટ સ્ટેપ આપણે શું ભણ્યા કે પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવ્યા એના પર આપણે પંચાલ એક્ઝામ્પલ જોયા નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે આગળ વિડીયોમાં જોઈશું.